ઘરનો ડાયરો છે અને આપણી જ વાતો છે. બાપુ, હમણાં મને એક જણો પૂછતો હતો મને કે આ પોલીસ છે એ ઘટના સ્થળે મોડી કેમ પહોંચે છે? પોલીસ ઘટના સ્થળે મોડી કેમ પહોંચે છે? મેં કાયદાને હાથ લાંબા હોય પગ નહીં ભાઈ, મોડી જ આવે. અને ધંધો મગજમાં કરી જાય. અત્યારે લગ્ન ગાળો છે બાપુ, હમણાં એક જગ્યાએ આમ ફેરા ફરતા હતા લગ્નના, એટલે આપને બધાને ખબર હોય કે આ ચાર ફેરા ધર્મ અર્થ કામ મોક્ષ, એટલે આ તો શાસ્ત્રો ભૂદેવો કહે છે, બાકી તો કુંડાળા પીડ્યા જેવી વાતો હોય છે. પણ એ ચાર ફેરા ફરતા હતા એમાં આપને બધાને ખબર છે કે ત્રણ ફેરા છે એ વરરાજો આગળ ફરે અને પછી એક ફેરો કન્યા આગળ ફરે છેલ્લો ચોથો, એટલે ત્રણ ફેરા તો એ વરરાજો ફેરો, પછી ભૂદેવ સમજાય કે હવે તું શાંતિ રાખજે, હવે કન્યા આગળ એક ફેરો ફરશે, એટલે કન્યાને આગળ કરીને આમ ફેરો શરૂઆત કર્યો, અડધે પગ્યો તો ઓલો હળી કાઢીને મોર થઈ ગયો. ભૂદેવ રોક્યો, ભલામણ તને ના પાડી છે, આ ચોથો ફેરો કન્યાને આગળ ફરવાનો હોય, તું શાંતિ રાખ, ફરી વાર પાછી તૈયારી કરે, પણ અડધે પગે તો હળી કાઢીને મોર થઈ જાય. પણ ભૂદેવ કે આ તો બુદ્ધિ વગર ન લાગે, એના બાપાને પૂછ્યું કે આ આવું કેમ કરે છે, આ અડધે આવે તો આગળ થઈ જાય છે. એ કે એટલી તકલીફ તો રહેવાની જ, કેમ? એ કે મોરબી પાટે તુફાન ગાડી હાંકે છે, ઓવરટેક તો કરશે જ. એટલે ધંધો મગજમાં કરી જાય એમ. અમારે એક સાહેબ આમ ઘરે ગયા ને, આમ ડ્રેસ હોતા તો ભેષ ભડકી, આ કોઈ દી જોયેલું નહીં આવું ચિત્ર, એટલે સાહેબ સીધા ગરમ થઈ ગયા, ભેષને મારવા માંડ્યા. એમની પત્ની કે પણ મારો છો શું કામ, આ દૂધ નહીં દે? એ કે દૂધ નહીં, મારે ડિસિપ્લિન જોઈએ એમ. ધંધો કોઈ પણ હોય, ધંધો મગજમાં કરી જાય. અને બહુ મજાની વાત સાબુદ્દીનભાઈ સાહેબ બહુ સરસ મજાની એક વાત કરતા, અમેરિકામાં એક કંપની ફોલિંગ કરી અને પછી ગમે ઓપરેશન કરવાનું હોય એટલે પેલા ફોલિંગ કરીને સૂચનાઓ આપે, આવી આખી કંપની આર્મીની ભેગા કરીને પછી બધાને સૂચના આપી કે આપણે જે ટાપુ જીતવાનો છે ત્યાં એવા જળાશયો છે કે જો તમે પૂછા વગર પાણી પીશો તો ભયંકર બીમારીમાં સપડાશો, ત્યાંના માખી મચ્છર એવા છે જો તમે સાવચેતી નહીં રાખો અને ભૂલથી એ કરડી ગયા તો તમે મોતને ભેટશો એમ. જાણ્યા જોયા વગર કોઈ પણ ફળ ફૂલને તમે અડશો કે ખાશો તો મોતને ભેટશો એમ. આવી સલાહ આપી અને પછી કીધું હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો સવાલ કરી શકે છે. ત્યારે એક જવાને કીધું આવો ટાપુ આપણે જીતવો છે શું કામ, જ્યાં એકય પ્રકારનું સુખ સુખ નથી, આવો ટાપુ આપણે જીતીને. એટલે એ જ વાત મોરબી વિકુદાનભાઈએ કરી, જ્યાં સુખ હોય પણ સંસ્કાર ન હોય એ એવી જગ્યા શું કામની સાહેબ. એવો આ સંસ્કાર સભર આપણો આખો ડાયરો. અને મજાની વાત એ છે, મેં શરૂઆતમાં જ કીધું કે હું ખાતામાંથી જે વાતો મળે એ લઈ લઈને આપની સામે રજૂ કરું છું. હમણાં બાપુ બે દારૂડિયા ભેગા થઈ ગયા, એ કે મોટા આપણે ધંધો કરી, એ કે શું કરશું, કરિયાણાની દુકાન કરી. એક જણાએ કીધું પણ કરિયાણાની દુકાન કરવામાં તો માલ જોખતા આવડવું જોઈએ, પડીકા વાળતા આવડવું જોઈએ, ઘરા ઘરે વાત કરતા આવડવું જોઈએ. એ કે આપણે પ્રેક્ટિસ કરી લઈ, એ ગામના ઓટે બે પ્રેક્ટિસ કરવા બેઠા, એક ગ્રાહક થયો ને બીજો શેઠ થયો. એ શેઠ થઈને બેઠો તો ઓલો ગ્રાહક થઈને દૂરથી આવ્યો, શેઠ થઈને બેઠો તો આવી એને આવીને કીધું કે 1 કિલો ગોળ આપો બોટલમાં. ઓલો કે બોટલમાં ગોળ હોય? અહીંયા માર્યા, અહીંયા મારી તને નથી આવડતું. પછી ઈ ગયો, ઈ લસડિયા ખાતો ખાતો આવ્યો અને ઓલો શેઠ થઈને બેઠો તો એને આવીને 1 કિલો ગોળ આપો, તો ઓલો શેઠ થઈને બેઠો તો કે બોટલ લાવ્યા છો? વધારે ભાગ અમારે હું આની હારે પડનારા હોય ને મોટે ભાગે. હમણાં ચાર દારૂડિયા બાપુ ભેગા થઈ ગયા ને એટલે ધોમ થઈ ગયા. પછી કે મોટા કઈક જમવાનું કરો, તો ઓલા ત્રણે કે ભાઈ જમવામાં તો પૈસા તો છે નહીં, તો ઓલો કે એક કામ કરો, પૈસા ન હોય તો આપણી પાસે આઈડિયો છે. એ કે તું સાચો છો, જેની પાસે પૈસા હોય એની પાસે આઈડિયો ન હોય, ને આઈડિયો હોય એની પાસે પૈસા ન હોય, બધા આઈડિયો બધા. એ કે મારા ઘેરે એક બોકડો છે પણ લેવા હું ન જાઉં, તમે જાઓ. એ કઈ વાંધો નહીં, અમે ત્રણે જાય. એ ત્રણે ગયા, લઈ આવ્યા, પાર્ટી પૂરી કરી. હવારે હું ઘરે ગયા ને તો બોકડા વાળો ભાઈ ઘરે ગયો, તો બોકડો ઘરે બાંધ્યો હતો. એની પત્નીને કીધું કે બોકડો ક્યાંથી આવ્યો? એની પત્ની કે બોકડાની માથા કરીને મૂકો, આજનો કૂતરો જડતો નથી. જો જામે બસે નિસ્દિલ. એટલે મોટા ભાગે શરૂઆતમાં કહું છું, આપના જેવા સજ્જન માણસો
તો પ્રોગ્રામમાં જઉં તઈ જ મળે. અમારે બાપુ વિછિયા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું અને સાહેબ આવીને સરસ મજાનું ભાષણ કર્યું. એક એક છાપ છે, પોલીસની ધાક છે, ધમકી છે, એવી એટલે ગામના લોકો સમજી શકે એવી ભાષામાં, સરળ ભાષામાં એમણે ભાષણ કર્યું કે તમારે ગામના લોકોને હવે કોઈને મૂંઝાવવાની જરૂર નથી. આ તમારા ગામમાં પોલીસ સ્ટેશન બને છે, એને તમે પોલીસ સ્ટેશન ન સમજજો, એને તમે મંદિર સમજજો. જેમ તમને મુશ્કેલી પડે, તકલીફ પડે અને તમે ભગવાન પાસે મદદ માગવા જાઓ, એવી જ રીતે અમારી પાસે મદદ માગવા આવજો. જેમ ભગવાનનું કામ રક્ષણ કરવાનું છે, અમારું કામ રક્ષણ કરવાનું છે, અમે આપની રક્ષણ કરશું. ગમે ત્યારે તકલીફ પડે તમે આવજો, અમે તમને મદદ કરશું. આને તમે પોલીસ સ્ટેશન ન સમજતા, આને તમે મંદિર સમજજો. મંદિર આવું બે ચાર વખત મંદિર મંદિર કીધું ને, એક બાપા મારી બાજુ બેઠેલા, મને કે આ મંદિર છે? મંદિર જ છે ને સાહેબ, થોડા ખોટું બોલે. તો મને કે આમાં ભગવાન હોય? મેં કીધું હોય જ, મંદિર હોય તો ભગવાન હોય. તો મને કે મારે દર્શન કરવા, મને હાલો અંદર. લઈ ગયો, ત્રણ જણા લોકઅપમાં પૂરેલા, એનું તેડી ઉદઘાટન. મેં કીધું આર્યા જો ત્રણે બ્રહ્મા વિષ્ણુ મહેશ. અરે મને કે મજકરી શું કરો, આ તો અમારા ગામમાં દારૂ વેચે એ છે. મેં કે અમારે તો એ જ ભગવાન ભાઈ. હા પણ અને મળે ને, અમને ટાઈમ જ ક્યાં? તમે જો પરિસ્થિતિ આજ આપણે, તમને બધાને ખબર છે, અમને ખબર છે, તમને ખબર છે. હા સરકાર ના પાડી દે, સુપ્રીમ ના પાડી દે, હોય છે અમે ધોકા લઈને ફેરે નાખી. આ પરિસ્થિતિ એવી છે સાહેબ, તમે જો હેરાન ગતિને અડીએ. પછી દોડે રાખે, અમારે રથયાત્રાનો બંદોબસ્ત ને, એક જવાન ઉભેલો બેસાડો, સવારથી હાન લગી ઉભેલો, ભૂખ્યો દર્શ્યો, ખબર નહીં હાજે સાહેબે આવીને શું જોયું હોય. ખીજાણા જવાન ને, ખીજાણા ડોળા કેમ કાઢે? બોલો કે સાહેબ કાઢતો નથી, સવારનો ભૂખ્યો દર્શ્યો ઉભો નીકળી ગયા. અને અમારી મજા શું હોય ખબર છે? અમારે કે એટલું જ કામ કરવાનું હોય, વિધર કાંઈ નહીં. એમ જેટલું કે એટલું જ કામ કરવાનું હોય. હમણાં ભાદર ડેમ ઉપર આ રિઝલ્ટ આવ્યું ને, તો ઊભા રાખી દીધા અમારા બે જવાનને, તમે ઊભા રહો, આમાં કોઈ 12મી ફેલ પડવા ન જોઈએ. એમ હાંજ લગી ઊભા રહ્યા, પણ કોઈ આવ્યો નહીં. હાંજે એક જણો આપઘાત કરવા આવ્યો, હળી કાઢીને પડતો હતો, જમાદારે ચાલ લીધો, પડાય નહીં ભલામણ. આમ જાઓ 12માના રિઝલ્ટ તો આવ્યા રાખે, આમ પાસ નપાસ ને હાલ્યા રાખે, અમે કાંઈ મરી ન જવાય. બોલો કે હું 12માં ફેલ થયો એટલે નથી પડતો, તો હું તો ઘરથી કંટાળ્યો તો પડી જા. અમારે તો 12મી ફેલ હોય તો રોકવાના છે, બાકી ગમે મરે જીવે. અમારે કાંઈ જેટલું કે એટલું જ કામ કરવાનું હોય, એમ એથી વિશેષ કાંઈ નહીં. એમ હમણાં એક દારૂડીઓ ટ્રેનમાં બેઠો ને, ટ્રેનમાં એને જોયું આજુબાજુ કોઈ પોલીસ નથી, કોઈ પેસેન્જર નથી, તો પાછા આ હખણા બેહે નહીં. એમ સાહિત્યકારો વ્યાખ્યા કરી છે સાહેબ, નિરસમંદર તણા કાય તિખારે જળે નહીં, અનુધા અનળકાય ફૂંકથી ઠરે નહીં, પથ્થરનો ગાંગડો પાણીમાં ગળે નહીં, અજાણી ઔષધિ લોહીમાં ભળે નહીં, બળીને રાખતો રાખ કઈ ભળે નહીં, જતીનો જોગ કે ત્રિયાથી ચડે નહીં, પડી ગયા ભીતડા ગાર કોઈ કરે નહીં, ભાગતી વારની વાર કોઈ કરે નહીં. આ ન બનવાનું બની હકે જ નહીં. એને જોયું કોઈ પોલીસ નથી, કોઈ પેસેન્જર નથી, એટલે પોતાની બેગ ખોલી, અંદરથી બોટલ કાઢી, પેક બનાવ્યો, પેક બનાવીને પોતે પીલે તો વાંધો નહીં, પણ એક માતમાં બેઠા તેને આગ્રહ કર્યો કે બાપુ લેજો. એટલે બાપુ અવળું ફરી જાય, મને આગ્રહ કરે કોણ, આને માથાકૂટ કરે. એ બાપુને કહેવા માંડે, સમજો બાપુ માળા ફેરવવાની જરૂર નહીં, એક પેક મારો ભગવાન દેખાય. એ કે દેખાતા છે પણ મને તો રહેવા દે. અરે એ કે સંતોએ કીધું છે, પ્યાલો મેં તો પીધો છે ભરપૂર. એ કે ભાઈ આ પ્યાલો નહીં, પ્યાલો જુદો, અને મને જીવવા દે. પણ બહુ માથાકૂટ કરે ને. પછી સંતનો સરળ સ્વભાવ, સંતે ઉપદેશ આપતા જ કીધું, બચ્ચા એ રાસ્તા તુજે નરક લઈ જાયગા. તા તો હળી કાઢીને ધુબકો મારી રેલવેના પ્લેટફોર્મ ઉપર પીડ્યો અને રેલવેના કર્મચારીને મેંડ્યો ગાડી દેવો, મારા દીકરા કોઈ કહેતા એનાથી ગાડી નરકમાં જાય. ટિકિટ સુરતની ના, હમણાં નરકમાં લઈ જાત. એમ ટૂંકમાં આની આરે જુગારિયા હોય. હમણાં એક જણા રામદેવજી બાબાને ફોન કર્યો, બોલો કે બાબા કયા આસનમાં બે તો ત્રણે કા આવે. ધંધો જ મગજમાં જ ગરી જાય, શું કરો તમે? પણ આની આરે અમારા પનારા હોય. કહેવાનો મારો અર્થ, કહેવાનો મારો મુદ્દો એ છે, હમણાં બાપુ એક જણો આમ મંદિરે ભગવાનના દર્શન કરવા જતો હતો ને, તો ભિખારી બેઠેલો બિચારો, એ મંદિરમાં દર્શન કરવાનો પગથિયા ચડે ને, તો ભિખારી બોલો કે આપકી જોડી સલામત રહે. બોલો કે મારા લગ્ન જ નથી આગળ, હું તો સંપલ નહીં કહું ભાઈ. હા અમારા ગોંડલની બજારમાં એક ભિખારી હાકોટાને પડકારા કરતો નીકળ્યો, છે કોઈ મરદનો દીકરો પાપડ પૂરીને શ્રીખંડ આપે, છે કોઈ મરદનો દીકરો બરફી પેંડા જલેબી આપે. એટલે મેં કીધું ભિખારી છો તારે એમ કેવું જ હોય, કાંઈક ટાટું ચીડું પીડ્યું હોય તો આપો. આવું આવા હાકોટાને પડકારા કરવાના હોય,
આવી ડિમાન્ડ થોડી તારે કરવાની હોય. તો મને કે આજ મારો જન્મદિવસ છે. બોલો હવે આ ગમે એમ કરીને ઉજવી લે જન્મદિવસ, એને શું તમે કરો એમ? હા, હમણાં બે માણા આમ પતિ પત્ની આમ નીકળ્યા ને તો એક બચાલો સુરદાસ ભિખારી બેઠેલો, સુરદાસ બેઠેલો ને પતિ પત્ની નીકળ્યા એટલે ઓલો સુરદાસ બિચારો બોલ્યો, એ ઉસને કી મલિકા ઈસ અંધે કો 5 રૂપિયા દે દે. તા તો એનો ધણી કે દે 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 દહ દે 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 હાસુ ના આંધળો બિચારો. ખરે ખરે ખર આંધળો છે અને આને દહ દેવા જોઈએ એમ કહેવાનો મુદ્દો મારો ઈ છે. મજાની વાત પણ આ ઘરનો ડાયરો છે અને આનંદ કરતા કરતા સમય પણ ઘણો જતો રહ્યો છે અને વાતો મેં કીધું એમ ભગદાનભાઈ ઝીણી ઝીણી વાતો પણ ખૂબ ખૂબ ઘણું બધું કહી જાય એવો એક મુદ્દો તમને કહી દઉં સાહેબ, મને ગમે એટલા માટે કહી દઉં. બહુ ઓછી જગ્યાએ મેં આ પ્રસંગ કીધો છે અને ઘણા વર્ષો પહેલાં મઢડા હોનબાઈ માની બીજ ઉજવાઈ ભગદાનભાઈ અરસુરભાઈ આ બધા સ્ટેજ ઉપર અને એમને સાંભળવા માટે ગોંડલથી આવેલો, હકીકત છે સાહેબ. અને કાર્યક્રમમાં આવેલો અને પ્રોગ્રામની અંદર અમે ઓડિયન્સમાં બેઠેલા ત્યાં સાહેબ કોઈએ નાસ્તો ખાઈને ફેંકી દીધેલું કાગળ મારી બાજુમાં પડેલું, ખાલી મા શબ્દ એવો એક મા અક્ષર મોટો લખેલો એ મને વંચાણો. મેં કાગળ લઈ લીધું, લેખ હતો છાપાનો, ઘરે જઈને વાંચ્યો. કેવો સરસ મજાનો પ્રસંગ હતો, 2 મિનિટનો, મને બહુ ગમે અને બહુ ઓછી જગ્યાએ કીધું. માની વાત કરી ને હોનભાઈ માની વાત કરી એટલા માટે મને યાદ આવ્યું એટલે પ્રસંગ કહી દઉં તમને સાહેબ. કેવો સરસ મજાનો પ્રસંગ, સત્ય ઘટનાનો પ્રસંગ. એ ગામડું ગામ પરવાડે ઝૂંપડું, ગરીબાએ આંટો લઈ ગયેલ, પતિ ગુજરી ગયેલ, માને દીકરાનો સહારો છે, દીકરાને માનો સહારો છે, બે એકબીજાના સહારે ઝૂંપડાની અંદર જીવે છે. રોજનું લાવીને રોજ માં એ બાળકને ખવડાવે, રોજ કમાઈને લાવે, રોજનું ખાય, આ રીતે એ પોતાનું જીવન ગુજારતા હોય સાહેબ. અને એમાં ચોમાસાનો સમય આવ્યો, એક દી બે દી ત્રણ દી એ 1.5 મહિનાનો ટાઈમ અને વરસાદ વરહવા મંડાણો સાહેબ. એક દી બે દી ત્રણ દી અને 2-3 દી ક્યાંય કામે જવાનું નહીં, ઘરમાં બીજું તો કઈ હતું નહીં, આડોશી પાડોશી પાસેથી લઈ અને પોતાના બાળકને માં ખવડાવે છે. એક દી બે દી ત્રીજે દિવસે તો પાડોશીએ ના પાડી દીધી, ભાઈ તને તો રોજની ટેવ પડી છે, હવે તારા હાટું નથી કમાતા એમ. એ ત્રીજો દિવસ થઈ ગયો અને પછી ચોથો દિવસ આખો દિવસ ક્યાંય કામ મળેલું નહીં અને બાળક ભૂખ્યો થયો, હાંજ પડી ગઈ અને બાળક છે એ માને કેવા માંડ્યો, માં મને ભૂખ લાગી છે, મારે ખાવું છે, મને ખાવા દે ને. હવે ઘરમાં કઈ છે નહીં, માં છે એમ કહેવાય કે ચૂલા ઉપર પાણીનું તપેલું મૂકી અંદર વેલણ ફેરવતી જાય અને બાળકને દિલાસો દેતી જાય, બેટા હમણાં જમવાનું થઈ જાય, હમણાં તને ખવડાવું, હમણાં જમવાનું થઈ જાય, હમણાં તને ખવડાવું. આમ નામ કરતા 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 રાત વીતવા માંડે, પછી તો બાળક બહુ ભૂખ્યું થાય, માને કરગરે પણ કઈ હોય નહીં, ખાલી દિલાસો આપતી જાય. રાત અડધી વીતી જાય પછી બાળક માના ખોળામાં માથું મૂકી અને માના હાથીને કહેવાય, ધીરે ધીરે બાળકના મસ્તક ઉપર ફરવા માંડે, સાહેબ પણ આ તો માનો ખોળો. બાળકને ઊંઘ આવી જાય, ટૂંકમાં ખવાર પડે, વરસાદ રહી જાય, બાઈ કામ ગોતવા નીકળે છે પણ કામ ક્યાંય મળતું નથી સાહેબ. ભગત બાપુએ લખ્યું, હવે જ્યારે વિપોતનો વરસાદ જી, વિપોતનો વરસાદ એ પછી કોઈ નહોબળે હાજ, આવે જ્યારે વિપોતનો વરસાદ જી. ટૂંકમાં ગામમાં કામ ગોતે છે, બાઈને કામ મળતું નથી સાહેબ. આ દુનિયામાં જેટલા સારા માણસો છે, ભલા માણસો છે અને ભિખુદાન ભાઈ પાસેથી જ સાંભળેલી આ વાત છે સાહેબ, એના પતિ પહેલા એને મરી જવું હતું છતાંય જીવવું પડતું હતું, શું કામ એના ખોળામાં બાળક રમતું હતું. ખુલાસો કરી દઉં, આપ સમજણો વર્ગ છે એટલે બહુ ઓછી જગ્યાએ અમે પ્રસંગ કીધો છે, નકર ઊંધા અર્થ કરે સાહેબ. ભારત વર્ષની આર્યનારી છે, હળવું કે હલકું વિચારે નહીં, પણ સાહેબ એ માને બાળકની ભૂખ મજબૂર કરે છે સાહેબ. દુનિયામાં હારા માણસો છે એવા ક્યાંક એવા પણ હોય સાહેબ, એ મુઠ્ઠી ભર અનાજ માટે માને મજબૂર કરે સાહેબ, મર્યાદાના તમામ સીમાડા પાર કરે
ગરીબાઈ એટલી છે, જે કઈ મળે લઈ અને આવે બાળકને ખવડાવવાની તાલાવેલી છે. એક બાળક માટે માં કેટલી હદ સુધી જાય સાહેબ, એ માં આવી ઝૂંપડામાં જોવે તો બાળક ક્યાંક બહાર રમવા ગયો છે, જલ્દી જલ્દી રાંધે છે, મારા દીકરાને હમણાં ખવડાવું, કાલ રાતનો ભૂખ્યો છે. એ માં રસોઈ કરવા માંડે, એ રસોઈની તૈયારી કરે, એમાં બાળક બહારથી આવે, માનું ધ્યાન રસોઈમાં છે, અને એમ કહેવાય કે લોટની નાની એવી પોટકી પડી છે, એ બાળક ખોલી અંદરથી લોટનો વાટકો ભર્યો અને અહીંયાથી હડી કાઢી નીકળવા જાય, માનું ધ્યાન પડ્યું બેટા હવે બહાર જઈશ નહીં, તારા માટે રસોઈ બનાવું છું, તું કાલનો ભૂખ્યો આવતો રે મારા બાપ, હમણાં તને ખવડાવું, એમ કરતી કરતી માં જેમ નજીક જતી જાય એમ બાળક છે એ લોટનો વાટકો બુસ્કોટની અંદર હંગરતો જાય સાહેબ, જેમ જેમ નજીક જાય એમ એમ બાળક હંગરતો જાય, અને માં કહે છે કે બેટા આપણા ઘરમાં કાંઈ છે નહીં, તું હું હંતાડેશ, તારી પાસે શું છે, બિલકુલ નજીક જાય જોયે તો લોટનો વાટકો ભર્યો છે. એટલે માં પૂછે છે કે બેટા ક્યાં લઈ જાસ, બાળક જવાબ આપે મદારીને દેવા લઈ જાઉં છું. હે મદારીને દેવા લઈ જાઉં છું, કાળ ઝાળ થઈ ગઈ માં, હો તને ખબર છે આ લોટની મેં કેવડી કિંમત ચૂકવી છે, દ્રવ જાતા રાખે, કુળ કુળ જાતા રાખે, જીવ જીવ જાતા રાખે, જાકો નામ લાજ હે, લાજ ગયે ગયો માન, માન ગઈ ગઈ કીર્તિ, કીર્તિ ગઈ જીવન, હો તો મૃત્યુ કો સમાન. તને ખબર છે ઈ માને કાળજાળ ક્રોધ ચડે, ઓબાળ ભરવાનું જે લાકડું છે એ લઈ અને બાળકને મારવા માંડે સાહેબ, એ બાળકની ચીસ ને લોટ એક હારે ફળિયામાં વેલાય, માં મને મારીશ માં, માં મને મારીશ માં, માં મને મારીશ માં, અને પાડોશી આવી અને બાળકને મુકાયો, કે છે ગાંડી બાળક છે તું માં છો અને મરાય, આ તો છોકરું છે ભૂલ કરે, ટૂંકમાં પાડોશી પોતાની ફરજ અદા કરીને જતા રહે, પછી માં અને આખી વાત ના એ પ્રાણ સાહેબ, માં અને દીકરો બે ઝૂંપડામાં બેની આંખમાં ચોધારા આહોડા વ્યા જાય, અને માં છે એ દીકરાને ફરીવાર કહે છે કે બેટા તને ખબર નથી આપણે ગરીબ છીએ, બાળક જવાબ આપે કે હા માં મને ખબર છે આપણે ગરીબ છીએ, બેટા હવે પછી બીજો લોટ આપણા ઘરમાં નથી તને ખબર નથી, માં મને એ ખબર છે બીજો લોટ આપણા ઘરમાં નથી, તને ખબર છે મેં આ લોટની કેવડી કિંમત ચૂકવી છે, કે માં મને એ ખબર છે, તો આ બધી ખબર છે તોય તું મદારી દેવા શું કામ લઈ જાતો, અન બાળકે જવાબ દીધો કે માં હું જે ખેલ જોવા ગયો ને એ મદારી એવું કહેતો હતો કે મારો ખેલ મફત જોઈશે એની માં મરી જશે, માં તો મારી મડદું પડ્યું અને છોરું ઉર ચડે, હું હજી બીજા દહ થી ભૂખ્યા કાઢી નાખીશ પણ તારા વગર નહીં રહી શકું સાહેબ, એવી માં અને એ આ ભારતીય આપણા સંબંધો છે. આ તો માનવ પ્રસંગ ભગવાનભાઈ કીધો અને બહુ ઓછી જગ્યાએ મેં શરૂઆતમાં જ કીધું કે આજે સમજડો વર્ગ છે એટલા માટે, પણ વિશેષ સમય એટલે એ પ્રસંગો સાહિત્ય લોક ડાયરામાં આ બધું મળે સાહેબ. કહેવાનો મારો અર્થ એ છે કે આ લોક ડાયરો એટલે ખાલી ઉજાગરો નહીં, લોક ડાયરો એટલે ખાલી જાગરણ નહીં સાહેબ. સાયરામભાઈ પાણીથી સાંભળેલી પણ બહુ મને ગમતી આ કવિતા, કે લોક ડાયરો એટલે ખાલી ઉજાગરો નથી, ખાલી જાગરણ નહીં થાય. ડાયરો છે એ સૌરાજ કસનો કસુંબલ ચટકો છે, ડાયરો આપણા લોક જીવનના લોકગીતનો લાલ ચટાક લટકો છે, અરે સર ભલે ફેશનમાં લાજે પણ ડાયરામાં હજી ગામડા ગાજે છે, ડાયરામાં દુહા છંદનો ધબકાર છે, ડાયરાના ગીતોમાં પ્રેમ અને વિરહની વેદનાનો ચિત્કાર છે, અરે ડાયરો એક શૃંગાર છે, ડાયરો એક સત્કાર છે, ડાયરો એક વિચાર છે, ડાયરો એક વ્યવહાર છે સાહેબ, ડાયરો એક વિચાર છે, અહીંથી એક વિચાર મળી જાય એટલે જીવનનું પરિવર્તન થઈ જાય સાહેબ, જીવનનું પાસો બદલાઈ જાય, અને એક વિચાર એ મહત્વનો હોય છે સાહેબ. એટલે ડાયરો છે એક વિચાર છે, ડાયરો છે એક વ્યવહાર છે, એથી આગળ કે ડાયરો આપણા મલકને સંભાળે છે, ડાયરો ચોકમાં ચાંદલીઓ ઉગાડે છે, અરે ડાયરો નટખટ કાનુડાને રાહડે નચાવે છે, 5,500 વર્ષ પહેલા જે ભગવાન થયો આજ એની ઝાંકી થાય, તમે ડાયરામાં જાઓ. તોગમ મમ ગોગરો ગમાગ ધમ મમ ચાંદર ધમાગ ધમ મમ મમ બહુ ધમાગ ગત નિશાંગ ગાવાય ખત 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 ખત
સુર બાર 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 ગડ ગડ બાર બાર નટવર નાચે ડાયરો આજ પણ હેમુભાઈ ના કંઠ થકી રસ્તર બોળ છે અને ડાયરો આજ પણ ભગત બાપુ ની કલમ ઉપર ઓળ ઘોળ છે સાહેબ, એવો આ ડાયરો છે. અને ભાઈ દરબાર બાપુ હમણાં મુંબઈમાં છે ને એક જણો મગજ લેવા નીકળ્યો, મુંબઈમાં મળે મગજ લેવા નીકળ્યો ને આમ નોખા નોખા બધા મગજ હતા, બધાને ભાવ પૂછ્યો કે આનું શું છે, કે એના 10,000 12 મહિનાની ગેરંટી, બીજાના 20,000 2 વર્ષની ગેરંટી, આમ કરતા કરતા એક કબાટમાં કાચની બૈણીમાં હતા એનું પૂછ્યું કે આના આના 50,000 ગેરંટી એક મિનિટની નહીં, પગથિયા ઉતરે એટલે તારો મારો માલ જાય ને તારા પૈસા જાય. ઓલો કે ભલામણા 5,000-5,000 મગજ છે એની તું ગેરંટી લે અને આ 50,000 નું મગજ ને આની ગેરંટી કેમ નહીં. પછી એને કીધું કે એ મગજ છે દરબાર નું. એની કોઈ ગેરંટી નહીં, એ ગમે તારે બગડે. હા અને સાહેબ પોતાના જ માટે બગડે એવું નહીં. કઈ ગઢ હડે દુશ્મનો ના નગારા, ભાંગતા ગામડા દોર દાડા પડે, ધણખલે નાદ મોઢે જગારા, વાર કરજો હોય કોઈ જો ધડી, આ પ્રજાના સુર નો સાજ ભેટો, એ કાળ જાવેર તો હાથ જહા ભલે, પછી કેમ બેસી રહે ક્ષત્રિય બેટો. ગમે એના માટે બગડે સાહેબ. સ્વર્ગસ્થ બચુભાઈ આ પ્રસંગ કહેતા સાહેબ, દિલ્હી દરબારમાં બે વીરવીર રાજપૂતો દાખલ થાય, એટલે બે ક્ષત્રિય અંદર દરબાર ગઢ ની અંદર દાખલ થાય. દરબારમાં પૂછવામાં આવે શા માટે આવ્યા છો, નોકરી માટે, તમે શું કરી શકો, અમે સુરવીર છીએ, અમે લડવૈયા છીએ, અમે લડી શકી, અમે દેશ માટે પ્રાણ આપી શકી. અને શહેનશાહ જલાલુદ્દીન અકબર એવું કહેતો હોય કે તમે સુરવીર છો એનું કોઈ પ્રમાણપત્ર ખરું તમારી પાસે, તમે સુરવીર છો એનું પ્રમાણપત્ર તમારી પાસે ખરું. આટલી વાત સાંભળતા બે હામી પાડાજી બી કટાર કાઢી અને બે ના હૈયામાં હુલાવી પડી, એટી આગ રંગી જમ ધટી ઘટી બાર ઘસડી, સાગ હાજે રાખવા ગરમ બબોલી રંગ થતકી કકોળી છી કટી બાર હોળી રમી બાદશા નસરી હરમ, એ બે ના પેટમાંથી આંતરડાનો ઢગલો થઈ જાય, હાક બાક થઈ જાય, થાર 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 શહેનશાહ જલાલુદ્દીન અકબર ધ્રુજવા માંડે. કવિવીર ગંગ દુરસાજી આઢા બેઠા છે અને શહેનશાહ જલાલુદ્દીન કહે છે કે આ બે વીરવર રાજપૂતોને મેં એવું કોઈ માઠું લાગે એવું વેણ કીધું નથી, મેં એનું અપમાન થાય એવી વાત કરી નથી, અને આ બે પોતાના પ્રાણની આહુતિ કેમ આપી દીધી. અને કવિવર ગંગ જવાબ આપે છે કે સાહેબ, સુરવીરતાના સર્ટિફિકેટ કાગળિયાના ન હોય એમાં તો પ્રાણની જ આહુતિ આપી પડે, શિખરો કંઈક સર કરો અને કીર્તિ સ્તંભ પણ ખોડી શકો. સુરવીરતાના સર્ટિફિકેટ કાગળના ન હોય સાહેબ, શિખરો કંઈક સર કરો અને કીર્તિ સ્તંભ પણ ખોડી શકો, પણ ગામને પાદર એકય પાળીઓ એમ ન ખોડી શકો. એમાં તો
શહાદત તો જ વારવી પડે. પણ મેં કીધું એમ સ્વભાવ છે ને, એ પ્રકૃતિ હોય આપણી, એમાં કાંઈ ફેર જ ન પડે. એક સમય હોય, સમય સમય બલવાન નહીં માનવ કોઈ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષ વોહી બાણ. એટલે સમય બધાનો હારો મોડો હારો મોડો આવે. એક ખેડુ દરબાર કો ખેડુની આ કામે ગયેલા, અને ખેડુ આમ ભર ભરે એટલે બાપુ છે ને આમ હેઠેથી પૂળાના ઘા કરે, પણ દાંતેડી આમ બગલમાં દબાવેલી, હેઠેથી પૂળાના ઘા કરે, ઓલો પૂળા ખડકે જાય. એટલે ઉપરથી ઓળે જોયું, કીધું બાપુ દાંતેડી એક બાજુ મૂકો ને કે તમને ખબર પડે તું તારું કામ કરે. પણ કે દાંતેડી શું કામ આમ બગલમાં દબાવી, એક બાજુ શેઠે મૂકી દો ને કે તમને ખબર પડે હું પૂળાનો ઘા કરું, મારો પૂળો ફગે તારું વેણ ફગે, પછી મારે દાંતેડી ગામમાં ગોતવા જાવી. એટલે એ બધા હમણાં એક વેપારી છે ને દરબારની ઉઘરાણીએ ગયો, બાપુ 12 મહિના પહેલા આવો આવો, વિવેક તો કોઈનો હોય જ નહીં, આવો 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 બેહો બેહો ચા પાણી શું આવ્યા. એ કે બાપુ 12 મહિના પહેલા ઓલા ઉઘરાણી છે, 12 મહિના થઈ ગયા હજી કોઈ કાંઈ આ છોકરા ધ્યાન દે નહીં. એટલે ક્યાંય ગયા બધા 12 મહિનાથી શેઠ નું, બાકી તમે કઈ ધ્યાન નથી રાખતા, હિસાબ બતાવો. હવે એ તો એમાં કઈ ઘટે નહીં. હા એટલે તરત જ શેઠ ને લઈ ગયા ડેલી વાહે, ત્યાં બે ઢોલી તૈયાર. હા અને બે ઢોલી ને કીધું મંડ જાંગી ના દેવા, એ ધ્રિજભાંગ 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 ને મંડ્યા સર્વિસ કરવા. શેઠ રાડ્યું પાડે પણ ઢોલ વાગે સંભળાય કેમ, એ 1.5 કલાક બરોબર ના લઈને પછી ખંભે હાથ મૂકીને પાછા ડેલી પાસેથી નીકળ્યા. બાપુ એ પૂછ્યું હોત કે શેઠ હિસાબ, એ કે કમ્પ્લેટ બાપુ. શેઠ તો ઘરે વે ગયા, પણ 10-15 દી થયા અને શેઠ ના ઘરે હાન નો ટાઈમ ને બધા જમવા બેઠા, અને પાછો દરબારગઢ માં મંડ્યો ઢોલ વાગવા, ધ્રિજબાંગ 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 ધ્રિજબાંગ. તે ઓલા છોકરાએ પૂછ્યું કે બાપુજી દરબારગઢ માં લગ્ન છે? એ કે ના ના, એ કે ઢોલ વાગે છે ને એ કે કોક ના જૂના હિસાબ કરતા હશે. એટલે નીચા ગામ ગણપત જોટે ગામ ખાતર રોદે ખીમરા સાહેબ. હા એ પરિસ્થિતિ ગમે એ હોય, પણ એ ભાંગવું હોય તો ગામ ભાંગે એમ, કોઈ રાંગ ભિખારી નો નડે એમ. પણ પાછા જમાદાર એટલે માણસો ને બહુ મારેલા, પણ પસ્તાવો થાય ભાઈ. ઊંચા કુળ નો આદમી ગમે કાર્ય કરે પછી એને પસ્તાવો થાય. એટલે કોક ભૂદેવ ને કીધું પાપ બહુ થઈ ગયા હવે શું કરું. એટલે ભૂદેવે સલાહ આપી, બાપુ પાપ થયા હોય તો જ્યાં લગી ભારત વર્ષમાં ગંગા વહે ત્યાં લગી તમારે મોડું પડવાની જરૂર નહીં. કેમ, ગંગાજીએ જાઓ નાઈ નાખો પાપ ધોવાઈ જાય. તો સાચી વાત કે સાચી વાત. અને ઉપડ્યા બાપુ ગંગાજીએ, ગંગાજીએ ગયા, ગંગામાં સ્નાન કર્યું, અને અહીંયા સાધુ સંતો એને સત્સંગ કર્યા રોકાણા. અને પછી તો એમ કહેવાય કે સત્સંગમાં એટલા તલીન થઈ ગયા, ઘર ગામ પાદર પરિવાર બધું ભૂલાવવા માંડ્યું. પછી નક્કી કરી નાખો હવે જવું જ નથી ઘેરે પાછો. એ ટૂંકમાં 2-5 વર્ષ 10 વર્ષના વાણા વાઈ ગયા, અને યા ન્યા ભક્તિમાં રંગાઈ ગયા બાપુ. પણ પછી છેલ્લે 3 પંખડો યાદ આવે, એટલે આમ ફરતા 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 દ્વારકા ને સોમનાથ ને જાત્રા કરતા કરતા સૌરાષ્ટ્રમાં કોઈ ગામડું અહીંયા આવ્યા, પાદરમાં આવ્યા. ગોવાળિયા બધા રામ રામ બાપુ સીતારામ કોઈ ઓળખા નહીં. આમને આમ કરતા કરતા ચોરે વેઈ ગયા, ચોરે બેઠેલા બધા રામ રામ જય માતાજી બાપા કોઈ ઓળખા નહીં. અમને એમ કરતા બાપુ ઠેઠ ઘીરી વહી ગયા, ઘરે પરિવાર નહીં કોઈ ઓળખા નહીં. પછી એમણે નક્કી કર્યું કે હવે અહીંયા આપણને કોઈ ઓળખતું નથી, એટલે હવે બહાર કાંઈ ભક્તિ કરવાની જરૂર નહીં. પાદરમાં ઝૂંપડી વાળી, પાદરમાં ઝૂંપડી વાળી, ને પછી તો શ્રદ્ધાનો મલક છે સાહેબ. બધાએ આવે બાપુના ચરણે પૈસા મૂકે, દોમાં પૈસા મીંડ્યા ભેગા થવા. હવે ગામ હોય અહીંયા બધાએ હોય ને, 2 ચોર એને થયું કે બાપુ પાસે પૈસા ભેગા થયા, એક દી જાય અડધી ગ્રાજ નો ગજર ભાંગેલો, બાપુ રામસાગર લઈને બેઠેલા, બે ચોર દાખલ થયા. એટલે આવકારો આપ્યો, પધારો પ્રસાદી લ્યો ભજનમાં બેહો. બોલો કે અમે ભજન વાળા નથી ને પ્રસાદી વાળા નથી, ચોર છી જેવો આપી દો. એટલે અમે રવાના થઈ, ભાઈ અહીંયા લૂંટવું હોય તો ભજન લૂંટો, આમાં બીજું કઈ લૂંટવા જેવું છે નહીં. એટલે તમારે પ્રસાદી લેવી હોય ભજન કરવું હોય તો બેહો, બાકી કઈ છે નહીં. હવે ચોર કઈ, ચોર ને જ્ઞાન થોડું લાગે, એ કે ભાઈ તમે સાધુ છો એટલે કઈ કેતા નથી. એટલે છેલ્લી વખત કહી છે જે હોય આપી દો ને, જોયા જેવી થશે, આ જોયા જેવી થશે એમ કીધું. તો બાપુ મૂળ સ્વભાવમાં આવી ગયા. રામસાગર કર્યો ઊંધો, તુંબડું ઉપર, હા અને બેન બબે નાખી,
એક તો પડી ગયો, ભાંખડ ભડિયા થઈ ગયો, ભાગી ગયો, પણ બીજો ધૂળ ખાઈ ગયો. પણ ઉભો થઈને તરત જ કીધું કે ભૂરભા બાપુ કે નહીં તમે? તો બાપુના હાથમાંથી રામસાગર પડી ગયો, દાંત કાઢીને બેઠા પડી ગયા. ઓલો ભાગ્યો, ભાગીશમાં આવતો ને મારીશ નહીં, ઉભો રે ઉભો રે ઉભો. અને પછી એટલું જ કીધું, તું બીજું કઈ તારી પાસે અપેક્ષા નથી, આ મારા પરિવારે કોઈ ઓળખ્યો નહીં, તું ઓળખી કેમ ગયો? એ તો કે પછી ચોરે કીધું, બાપુ તમારો વાન બદલાણો હન બદલાણો, પણ હથરોટી હજી એવી નહીં છે. એમાં કઈ ફેર પડ્યો નથી, હથરોટી એટલે સ્વભાવ અને એ હોવો જ જોઈએ. નશો નશો તો એ હોવો જ જોઈએ સાહેબ, મજાની વાત છે, એ હોવો જ જોઈએ સાહેબ. અને મજા આવે, વડીલોની વાતો સાંભળી તો મજા. હમણાં હું મારા ગામમાં, એ ગામડે ધાંગધ્રા તાલુકાનું ગામ છે મારું પીપળા, એ ગામડે ગયો તો ભાભા ચોરે બેઠ બેઠા વાત કરતા, બોલો એ કે થોડા ઘણા તો પાપ કરવા જ જોઈએ, નકર ગંગાજીએ જઈને શું લુગડા ધોઈને પાછું આવું? કઈક થોડાક તો કરવા જ જોઈએ એમ, ધક્કો વસૂલ કરવો જોઈએ એમ. એટલે વાતું ઘણી શાયર લહેરું થોડીયું, મુજા ઘટમાં ઘણેરિયું, હકડી તટને પહોંચ્યું, તદુજી બોતેરા ઉપડ્યું, પણ વળી પાછો હા બરોબી ભીગુદાનભાઈ ની વિનંતી કરું, બાપ આવો ડાયરો લહેરમાં છે ને, હવે આમ મોજે મોજ છે, કઈક એવી લહેર થઈ જાય. જોરદાર તાળીના ગડાટ વચ્ચે શ્રી ભીગુદાનભાઈ ગઢવી.